જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે સાંભળીશું પિતૃ અમાવસ્યાની કથા વાર્તા। બોલો પિતૃ દેવની જય। પ્રાચીન કાળમાં અગ્નિસ્વાર્થ અને બહિષ્પત નામના પિતૃદેવ સોમપત લોકમાં નિવાસ કરતા હતા। તેમને એક માનસ કન્યા હતી જેનું નામ અક્ષોધા હતું। એક વખત અક્ષોધાએ 1000 વર્ષ સુધી કઠિન તપ કર્યું, જેના તપથી દેવતાઓના પિતૃગણ અગ્નિસ્વાર્થ અને બહિષ્પત તેના બીજા પિતૃગણ અમાવસુની સાથે અક્ષોધાને વરદાન આપવા માટે અમાસના દિવસે ત્યાં પ્રસન્ન થયા અને અક્ષોધાને કહ્યું કે હે પુત્રી, અમે બધા તારી કઠિન તપસ્યાથી ખૂબ જ પ્રસન્ન થયા છીએ, તેથી તારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લે। પરંતુ અક્ષોધાએ તેના તરફ ધ્યાન આપ્યું નહીં અને તે અતિ તેજસ્વી પિતૃ અમાવસુને એકીટસે જોઈ રહી હતી। પિતૃએ વારંવાર તેમને કહ્યું ત્યારે અક્ષોધાએ કહ્યું કે હે ભગવાન, શું તમે ખરેખર મને ઈચ્છિત વરદાન આપવા માગો છો? ત્યારે તેજસ્વી અમાવસુ કહે છે કે હે અક્ષોધા, વરદાન પર તારો પૂરેપૂરો અધિકાર છે, એટલા માટે નિસંકોચ કોઈ પણ વરદાન તું માગી લે। ત્યારે અક્ષોધાએ કહ્યું કે વરદાનમાં હું એવું ઈચ્છું છું કે તમે મારો સ્વીકાર કરો અને હું તમારી સાથે રહેવા ઈચ્છું છું। અક્ષોધાની આ વાત સાંભળી ત્યારે પિતૃઓ ખૂબ જ ગુસ્સે થયા અને અક્ષોધાને તેને શ્રાપ આપતા કહ્યું કે તું પિતૃલોકમાંથી પૃથ્વી લોક પર જશે। આવો શ્રાપ સાંભળીને અક્ષોધાને તેની ભૂલ સમજાઈ ગઈ અને પિતૃઓના પગમાં પડીને તેની માફી તે માગવા લાગી। ત્યારે પિતૃઓને તેમના પર દયા આવી અને કહ્યું કે હે અક્ષોધા, તને શ્રાપ મેળવવાથી તું પતિત યુનિમાં એક મત્સ્ય કન્યા રૂપે જન્મ લઈશ। ભગવાન બ્રહ્માજીના વંશજ મહર્ષિ પરાશર તને પતિ રૂપે પ્રાપ્ત થશે અને તારા ગર્ભથી ભગવાન વેદવ્યાસ જન્મ લેશે। આ ઉપરાંત અન્ય દિવ્ય વંશોમાં તું જન્મ લેતી લેતી શ્રાપ મુક્ત થઈને પાછી પિતૃલોકમાં આવી જઈશ। પિતૃઓની આ વાત સાંભળીને અક્ષોધાને શાંતિ થઈ અને તેજસ્વી અમાવસુના તેઓ વખાણ કરવા લાગ્યા અને તેને વરદાન આપતા કહ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા દીધું નહીં, તમારું ધૈર્ય સંયમ નિયમ ઉપર તમે અડગ રહ્યા, એટલે આજથી જ અમાવસ્યાની તિથિ અમાવસુના નામથી ઓળખાશે। શ્રાદ્ધની કોઈ પણ તિથિમાં જો શ્રાદ્ધ ન થઈ શકે તો માત્ર અમાસના દિવસે શ્રાદ્ધ કે તર્પણ કરીને બધા જ દિવસોનું પુણ્ય મનુષ્ય પ્રાપ્ત કરી શકશે અને તેના પિતૃઓને તે તૃપ્ત કરી શકશે। ત્યારથી દર મહિનાની અમાસની તિથિને બધાથી ઉત્તમ ગણવામાં આવી છે અને આ તિથિને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવી છે। આજના દિવસે સંધ્યા સમયે ગાયના છાણ ઉપર ધૂપ કરી તેમાં ગોળ અને ઘી નાખીને તેનો ધૂપ કરવો અને તેનો ધુમાણો આખા ઘરમાં ખૂણે ખૂણે ફેરવવો। આમ સંધ્યાના સમયે અમાસના દિવસે ધૂપ કરવાથી પિતૃદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સવારના સમયે ધૂપ કરવાથી દેવી દેવતાઓ આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે। તો આ હતી પિતૃ અમાવસ્યાની કથા વાર્તા। બોલો પિતૃદેવની જય।